મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ આજે કંઈક નવું શીખવા માટે તૈયાર છો ને? હા, તો ચાલ આજે આપણે કંઈક નવી પ્રવૃત્તિ લઈને આવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને એક પ્રશ્ન પૂછું છું કે તમને આપણા દેશનો રાષ્ટ્રધ્વજ તમે જોયો છે? તમને આપણા દેશનો રાષ્ટ્રધ્વજ દોરતા આવડે છે? તમને ખબર છે એની લંબાઈ અને પહોળાઈ? તો ચાલ આજે આપણે રાષ્ટ્રધ્વજ દોરતા શીખીશું. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં એમ કહેવામાં આવ્યું છે કે 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ હોય તેવો લંબચોરસ દોરો. પહેલાં શું કીધું છે કે જો તમારે રાષ્ટ્રધ્વજ દોરવો હોય તો તમારે 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ હોય તેવો લંબચોરસ દોરો. તેના 3 સરખા ભાગ કરો અને ધ્વજ પૂર્ણ કરો. તમને ખબર જ છે કે આપણો રાષ્ટ્રધ્વજ 3 પત્તાઓથી બનેલો છે અને તે પણ 3 સરખા ભાગોથી બનેલો છે. હવે તમને ખબર જ છે કે જ્યારે પત્તા એમના છે તે વધુ લાંબા છે ને આ બાજુની તરફ ઓછા લાંબા છે. એટલે આપણે 9 સેન્ટીમીટર લંબાઈ કયા તરફ લઈશું? આ તરફ લઈશું. એટલે જોજો, મેં અહીં 9 સેન્ટીમીટર લંબાઈ લીધી છે, બરાબર. આ 9 સેન્ટીમીટર લાંબી લાઈન દોરી છે. હવે આગળ 6 સેન્ટીમીટર પહોળા, એટલે કે આ તરફનું માપ મેં 6 સેન્ટીમીટર જેટલું લીધું છે, બરાબર. હવે એમ કીધું છે કે 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ હોય તેવો લંબચોરસ દોર. જો આ લંબચોરસ દોરીને રેડી કરી દીધો છે, એટલે આ પણ 9 સેન્ટીમીટર, આ પણ 9 સેન્ટીમીટર. તો 9 સેન્ટીમીટર તમને ખબર જ છે કે લંબચોરસની બે બાજુઓ સરખી સમસમિત, બરાબર ને. અને આ 6 સેન્ટીમીટર, તો આ પણ 6 સેન્ટીમીટરનો. ચાલ હવે આપણો લંબચોરસ રેડી છે. તો હવે સમજો, એવું કીધું છે એના કેટલા સરખા ભાગ પાડવાના છે, આ લંબચોરસના કેટલા સરખા ભાગ પાડવાના છે? 3 સરખા ભાગ. 3 સરખા ભાગ પાડવા હોય તો તમને ખબર જ છે કે આપણા રાષ્ટ્રધ્વજમાં આવી રીતના પત્તાઓ છે, આવી રીતના 3 સરખા ભાગ પાડેલા છે? ના, આપણા રાષ્ટ્રધ્વજમાં જુઓ, આપણો રાષ્ટ્રધ્વજનું જ્યારે આવી રીતના દોરો છો, તમે એક મિનિટ ઊભા રહેજો, જોજો. આ રાષ્ટ્રધ્વજનું જ્યારે તમે આવી રીતના લંબચોરસ બનાવો છો તો ત્યારે આવી રીતના ઊભા ભાગ દર્શાવેલા હોય છે? ના, આપણા રાષ્ટ્રધ્વજમાં તો આવી રીતના આડા ભાગ દર્શાવેલા હોય છે, એટલે કે આડા 3 ભાગોમાં વહેંચેલું હોય છે. ચાલો તો આપણે પણ આ લંબચોરસની અંદર આડા ભાગોમાં 3 ભાગમાં વિભાજી કરીશું. આ લંબચોરસની અંદર 1/3 ભાગ, 1/3 ભાગના 3 ભાગ બનાવીશું, બરાબર. ચાલો તો હવે વિચાર કે ઊભી લાઈન તમારી કેટલા સેન્ટીમીટરની છે? 6 સેન્ટીમીટરની છે. એટલે 6 સેન્ટીમીટરના કેટલા ભાગ પાડવાના? 6 સેન્ટીમીટરના 3 ભાગ પાડવાના છે, 3 સરખા ભાગ. હવે તમે જો 3 સરખા ભાગ પાડશો તો આ 6 સેન્ટીમીટર છે તેના 3 સરખા ભાગ પાડવાના છે, તો 6 સેન્ટીમીટરને 3 વડે ભાગવા પડે, બરાબર ને. એટલે 6 સેન્ટીમીટરને 3 વડે ભાગીએ તો શું થાય? 6 ને 3 વડે ભાગવાનું, જોવાનું. 3 × 6 એટલે શું થયું? 6 માંથી 6 ગયા, કેટલા આવ્યા? એટલે કે દરેક ભાગમાં 2 સેન્ટીમીટર આવશે. એટલે આપને ખબર પડી ગઈ કે આ 6 સેન્ટીમીટરનો છે એના જો 3 સરખા ભાગ કરવા વચ્ચે લાઈન દોરવી હોય તો 2 સેન્ટીમીટરના અંતે, એટલે કે 2 સેન્ટીમીટરનું અંતર લઈ અને લાઈન દોરવાની રહેશે. ચાલ આપણે શરૂઆત કરીએ. ચાલો અહીં જોજો, હું લઉં છું 2 સેન્ટીમીટરના અંતે ટપકા પાડું છું. ઓકે, જોજો, આ 1, આ 2 અને આ 3 ભાગ પડી ગયા. ચાલો જોઈએ, હવે આપણે જોડી દઈએ સામેના ભાગમાં. એ બાજુ પણ તમે કરવો એટલે કરી શકો છો એવી રીતના જ. 1, 2 ઓકે અને ઓકે થઈ ગયું. હવે આ ભાગને જોડી દેવાનું, એટલે આપણા આ લંબચોરસના 3 સરખા ભાગ થઈ જાય છે. ઓકે, આપણા લંબચોરસના 3 સરખા ભાગ થઈ ગયા છે. હવે આ ઉપરના ભાગમાં આપણે કેસરી રંગ પૂરીશું. કયો રંગ પૂરીશું? કેસરી રંગ. વચ્ચે કયો રંગ આવે છે આપણા રાષ્ટ્રધ્વજમાં? સફેદ રંગ. વચ્ચે સફેદ રંગ અને સૌથી નીચે લીલો રંગ. આ રીતે આપણે આપણો રાષ્ટ્રધ્વજ દોરી અને રંગ પૂરીને કમ્પ્લીટ કરીશું. હવે શું કીધું છે કે જો તમારો આ કેસરી રંગ છે એ આ લંબચોરસનો કેટલો ભાગ દર્શાવે છે? હવે તમને ખબર પડે છે કે આ 3 ભાગ છે એ દરેક ભાગને જો તમારે જોવો હોય તો એ કેટલો ભાગ દર્શાવે છે કેસરી રંગ આ લંબચોરસનો?
ત્રીજો ભાગ દર્શાવે છે. કઈ રીતે? તેના ત્રણ સરખા ભાગ કર્યા છે એટલે દરેક ભાગ ત્રીજો ભાગ દર્શાવે છે. અને ત્રીજો ભાગ દર્શાવે છે એટલે તેને અંકોમાં કઈ રીતે બોલાશે? એક તૃતીયાંશ. શું બોલાશે? એક તૃતીયાંશ. એટલે કેસરી રંગ પણ એક તૃતીયાંશ ભાગ દર્શાવે છે. સફેદ રંગનો જે આ પટ્ટો છે તે એક તૃતીયાંશ દર્શાવે છે? ના, સફેદ રંગનો પટ્ટો એક તૃતીયાંશ નથી દર્શાવતો. કેમ નથી દર્શાવતો? કારણ કે સફેદ રંગમાં વચ્ચે શું આવે છે? અશોક ચક્ર આવે છે. શું આવે છે? વચ્ચે અશોક ચક્ર આવે છે. તેથી આટલો ભાગ સફેદ રંગમાં દબાઈ જાય છે. એટલે કે સફેદ ભાગ જે રંગ દોરો છો ને, રંગ પૂરો છો ને, એમાં આટલો સફેદ ભાગ ઓછો આવે છે. એટલે એક તૃતીયાંશ ભાગ જેટલો સફેદ રંગ હોતો નથી. પણ લીલો રંગ એક તૃતીયાંશ ભાગ હોય છે. અશોક ચક્ર જેટલી જગ્યા રોકે છે એટલો સફેદ રંગ ઓછો હોય છે. એટલે સફેદ રંગનો પટ્ટો એટલો ઓછો દેખાય છે. ખબર પડે છે? હવે અશોક ચક્ર ક્યાં આવે છે? વચ્ચેના પટ્ટામાં. અને પેપર કયા રંગની અંદર? સફેદ રંગની અંદર. બરાબર ને? ચાલ, એટલે કે કેસરી રંગ એક તૃતીયાંશ ભાગથી રંગ પૂરશે, અને લીલો રંગ પણ એક તૃતીયાંશ ભાગ જેટલો રંગ પૂરશે. અને સફેદ રંગમાં અશોક ચક્રને છોડીને બીજા બધા ભાગોમાં સફેદ રંગ રહેશે. તો આ થયો આપણો રાષ્ટ્ર ધ્વજ, આપણા દેશનો રાષ્ટ્ર ધ્વજ. વિદ્યાર્થી મિત્રો, હવે નવા ધ્વજ સાથે આવ્યા છે. જુઓ, તમે અહીં જોઈ શકતા હશો, તમને એક ધ્વજ દેખાઈ રહ્યો છે. એ કયા દેશનો છે તમે તો ઓળખતા હશો? ઓળખતા છો? ના, નથી ઓળખતા. તો હું તમને જણાવી દઉં કે આ અફઘાનિસ્તાન દેશનો ધ્વજ છે. આ અફઘાનિસ્તાન દેશનો ધ્વજ છે જે તમારી સમક્ષ તમે જોઈ રહ્યા હશો. હવે જુઓ, એમાં પણ ત્રણ ભાગ પાડેલા છે. એ અફઘાનિસ્તાનનો જે ધ્વજ છે એ પણ લંબચોરસ આકારનો જ છે. હવે એ લંબચોરસ આકારનો છે એ આપણા ધ્વજ જેવો જ છે કે ત્રણ પટ્ટાઓથી બનેલો છે. પણ આપણા ત્રણ પટ્ટા આડા હતા અને આ ઊભા ભાગો પાડવામાં આવ્યા છે. આપણે આપણા લંબચોરસની અંદર આડા ભાગો દર્શાવ્યા હતા અને ત્રણ રંગથી એને કલરિંગ કર્યું હતું. પરંતુ આપણે આ ધ્વજને જોઈ રહ્યા છીએ, આ ઊભા ભાગોથી ડિવાઈડ કરેલા છે. એટલે કે ઊભા ભાગો પાડેલા છે. જો હવે આ લંબચોરસમાં કેટલા સરખા ભાગ કરેલા છે જુઓ તો, એક, બે અને ત્રણ. કેટલા ભાગ પાડ્યા છે? ત્રણ ભાગ પાડ્યા છે. એટલે દરેક ભાગ કેટલામો ભાગ દર્શાવે છે? ત્રીજો ભાગ દર્શાવે છે. જેટલા ભાગ પાડ્યા હોય એટલામો ભાગ દર્શાવે છે દરેક ભાગ. એટલે કે કાળો ભાગ પણ ત્રીજો ભાગ દર્શાવે છે, લીલો ભાગ પણ ત્રીજો ભાગ દર્શાવે છે. પણ શું લાલ ભાગ ત્રીજો ભાગ દર્શાવતો હશે? ના. કેમ? કેમ ન દર્શાવતો હશે? કારણ કે લાલ ભાગમાં જુઓ, વચ્ચે અશોક ચક્ર જેવું એક ચિહ્ન આપેલું છે. જે આપણા રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર હતું ને, એવું જ આમાં પણ એક ચિહ્ન છે જે તમારા લાલ રંગને થોડો રોકી રાખે છે. તેથી લાલ રંગ પૂરેપૂરો ત્રીજો ભાગ દર્શાવતું નથી. હવે તમે એમ કહેશો કે કાળો રંગ જો ત્રીજો ભાગ દર્શાવે છે તો ત્રીજા ભાગને તમે કેવી રીતે લખશો? તો ત્રીજા ભાગને તમે એક તૃતીયાંશ રીતે અંકોમાં લખશો. ચાલ, હવે આપણે થોડા પ્રશ્નો વાંચીએ. હવે આ ધ્વજને જુઓ છો, તેનો કેટલામો ભાગ કાળો છે? ચાલો કહો, આ ધ્વજને તમે જે જોઈ રહ્યા છો એનો કેટલામો ભાગ કાળો છે? હા, એનો ત્રીજો ભાગ કાળો છે. તો ત્રીજા ભાગને તમે કેવી રીતના લખશો? કે એક તૃતીયાંશ ભાગ કાળો છે. એને અંકોમાં એક તૃતીયાંશ ભાગ લખાશે. ચાલ, હવે નેક્સ્ટ સવાલ. ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય. તમે ધ્વજ જે લીલો ભાગ દર્શાવી રહ્યો છે તેને તમે કેવી રીતે લખશો? કેવી રીતે લખી શકાશે? તો એ જેટલો ભાગ દર્શાવે છે એટલો અપૂર્ણાંકમાં અહીં દર્શાવશું. તો જુઓ, પહેલાં તો ત્રણ ભાગ પાડ્યા છે એટલે છેદમાં ત્રણ લખીશું. અને લીલો ભાગ એ કેટલો ભાગ દર્શાવે છે? ત્રીજો ભાગ દર્શાવે છે. એટલે એને પણ એક તૃતીયાંશ અંકોમાં લખાશે. ચાલ, શું લાલ રંગ ત્રીજા ભાગથી ઓછો છે? લાલ રંગને જુઓ, એ ત્રીજા ભાગથી ઓછો છે, એ ત્રીજો ભાગ નથી દર્શાવતો. અત્યારે જે આપણે ચર્ચા કરી કે લાલ રંગમાં વચ્ચે અશોક ચક્ર જેવું એક ચિહ્ન છે જે લાલ રંગનો થોડો ભાગ રોકી રાખે છે,
તેથી લાલ રંગ પૂરેપૂરો ત્રીજો ભાગ દર્શાવતું નથી, ત્રીજો ભાગ દર્શાવતું નથી એટલે કે એક તૃતીયાંશ ભાગ દર્શાવતું નથી. હા, તો આપણે એનો શું જવાબ આપીશું? શું લાલ રંગ ત્રીજા ભાગથી ઓછો છે? તો તમે કહેશો કે હા, તે લાલ રંગ ત્રીજા ભાગથી ઓછો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં નવી ગણતરીઓ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.